पूर्व धारासभ्य अमदावाद भाजपना पूर्व जिला प्रमुख कमाभाई राठौर फरी भाजपा जोड़ाई रहा है। साणंद नगरपालिका पूर्व प्रमुख भीखा पटेल पण थोड़ी वारमां भाजप जोड़ाशे। अने आज प्रसंगे भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल अने मुख्यमंत्री भूपेन्द्र पटेल सहित नेताओ अत्यारे कार्यक्रम स्थल पर पहुंची चुक्या छे। अने थोड़ी ज वारमां कमा राठौर सहित जे आगेवानो छे तेओ भाजपा जोड़ाशे। अत्यारे आप जोई रह्या छो के भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल आ साथे ज महामंत्री प्रदीपसिंह वाघेला उप्रमुख रजनीभाई पटेल मुख्यमंत्री सहित नेताओं त्यां जोड़ाई रह्या छे। ब्रिजेश जोड़ायेला छे सतत। ब्रिजेश, कमाभाई राठौर भाजपा जोड़ाई रह्या छे, तेमनी साथे घणा आगेवानो भाजपा जोड़ाई रह्या छे। મિહિર જેવી વાત કરીએ તો કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પણ હાજર છે, સાથે જ મહામંત્રીઓ રજની પટેલ અને પ્રદીપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત છે। રાજકોટ સમાજના જે ચહેરાઓની વાત કરીએ, જસા બારટ પણ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે પૂર્વ મંત્રી, એટલે આ તમામ નેતાઓ જે છે અહીંયા હાજર છે। તમામની હાજરીમાં જે છે તમારા રાઠોડ તો ભાજપમાં ઘર વાપસી થઈ રહી છે, એટલે તમામ નેતાઓ જે છે એક સીધો મેસેજ અહીંયાથી આપવામાં આવી રહ્યો છે, કમાર રાઠોડ ઘર વાપસીમાં પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બને હાજર હોય એટલે કેટલો મોટો આ નિર્ણય છે અને તેની અસર શું થવાની છે। કારણ કે નાવદા રાજપૂત સમાજની જે અસર છે તે 20 બેઠકો પર થતી હોય છે। હાલ જે છે ખેસ પહેરાવવામાં આવી રહ્યો છે, ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંને પૂર્વ ધારાસભ્ય કમાર રાઠોડને ખેસ પહેરાવી અને ભાજપમાં ઘર વાપસી કરાવી રહ્યા છે, એટલે એક મેસેજ નાવદા રાજપૂત સમાજને પણ આપવામાં આવ્યો છે। અને સાથે અમદાવાદ જિલ્લાની અંદર પણ, કારણ કે અમદાવાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે, મુખ્યમંત્રીએ હાલ એમને ખેસ પહેરાવી અને ભાજપમાં ઘર વાપસી કરાવી છે, સાથે જ પ્રદેશ અધ્યક્ષે પણ ખેસ વાપસી ઘર વાપસી કરાવી છે। સાણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ, ગુમા બોપલ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મહેશ પટેલ, તેમને પણ હાલ જે છે આવકારવામાં આવી રહ્યા છે, એટલે આ તમામ નેતાઓની ઘર વાપસી હાલ જોવા મળી રહી છે। જી બિલકુલ બ્રિજેશ, સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે આટલા મોટા પાયે નેતાઓને પાછા ભાજપમાં લેવામાં આવી રહ્યા છે અને તેમની સાથેના અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે, નેતાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે, 2022 ની ચૂંટણી પહેલા કેટલો મોટો મેસેજ? બિલકુલ, નાના રાજકોટ સમાજની અસર જે છે 20 થી વધુ બેઠકો ઉપર જોવા મળતી હોય છે અને તે સમાજનું એક માથું ભાજપમાં આવતું હોય એટલે ભાજપમાં જ હતા, પરંતુ ફરી વાર તેમની ભાજપમાં વાપસી થઈ છે અને તે રીતે જોવામાં આવે તો એક મોટો મેસેજ સમાજની દ્રષ્ટિએ પણ આપવામાં આવી રહ્યો છે। ફક્ત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ નહીં પણ ભાજપના પણ જે જૂના જે નેતાઓ હતા જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અથવા તેઓ પક્ષથી બહાર હતા તેમની ઘર વાપસી થઈ રહી છે। પ્રાગજી પટેલ પૂર્વ ધારાસભ્ય વિરમ ગામના, તેમની પણ વાપસી થઈ અને હવે પૂર્વ ધારાસભ્ય કમાર રાઠોડની પણ વાપસી થઈ છે, એટલે મોટો મેસેજ પાર્ટી આપી રહી છે કે તમામ લોકોને સાથે લઈને ચાલવામાં આવશે, તમામ સમાજને ધ્યાને રાખી અને સાથે લઈ કોઈ એક સમાજ આગળ પાછળ નહીં પરંતુ તમામ સમાજને સાથે રાખીને પાર્ટી ચાલી રહી છે, તે પ્રકારનો એક મોટો મેસેજ અહીંયાથી આપવામાં આવી રહ્યો છે। જી કમાભાઈ રાઠોડ, ભીખાભાઈ પટેલ સહિતના નેતાઓ જોડાઈ રહ્યા છે, અન્ય કયા કયા નેતાઓ છે, અન્ય કયા કયા મોટા નામ છે કે જે ભાજપમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે અથવા તો ભાજપમાં ફરીથી પાછા ફરી રહ્યા છે? મિહિર, જો વાત કરીએ તો મુખ્ય ચહેરાઓ, ત્રણ મુખ્ય ચહેરાઓ છે, આ સિવાય તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો પણ જોડાઈ રહ્યા છે। 10 થી વધુ આગેવાનો છે કે જેઓ પહેલા ભાજપમાં હતા અને હવે ફરી તેમની ઘર વાપસી થઈ રહી છે, એટલે આ આગેવાનોની ઘર વાપસી થઈ છે, તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઘર વાપસી કરી રહ્યા છે, એટલે એક મોટો ભાગ તેમની સાથે જોડાયેલો છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયેલા છે, એટલે તે મેસેજ ખૂબ મોટો આપવામાં આવી રહ્યો છે। પૂર્વ ધારાસભ્યનો જે વિસ્તારમાં હોલ્ડ હતો તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા 50,000 મત તેમણે ત્યાં સાણંદમાં કાપ્યા હતા, તેમ છતાં ભાજપની જીત થઈ હતી, પણ 50,000 મત અપક્ષ લડીને પણ જીતો એ પણ એક મોટો મેસેજ હોય છે અને તે મેસેજની વચ્ચે તેમણે 2019માં અમિત શાહ માટે કામ શરૂ કરી દીધું હતું લોકસભાની અંદર, કમાર રાઠોડે અમિત શાહની ચૂંટણી જીતવામાં પણ એ વખતે કામ કર્યું હતું અને તે વખતે પક્ષ માટે કામ કર્યું હતું, પરંતુ તે વખતે પક્ષમાં નારાજગી હોવાના કારણે તેમને લેવામાં નહોતા આવ્યા અને હવે તેમને સત્તાવાર રીતે ઘર વાપસી કરવામાં આવી છે। હાલ ભલે તેઓ ના માનતા હોય કે તેઓ કાર્યકર તરીકે લડવાના છે, પણ એક શક્તિશાળી નર્મદા રાજપૂત સમાજનો ચહેરો ચૂંટણી લડ્યા હતા ત્યારે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા, 2022 ની હવે ચૂંટણી આવી રહી છે, તેમની ભૂમિકા શું રહેશે? હાલ તેમની ભૂમિકા ઉપર પ્રશ્નાર્થ રહેશે મિહિર, કારણ કે તેઓ પોતે ના પાડી રહ્યા છે અને પ્રદેશ પ્રમુખે પણ એવું સ્પષ્ટ કહ્યું છે કે જે બહારથી આવ્યું હોય તેને સીધી ટિકિટ આપવાની નથી, તો તેવા સંજોગોની અંદર કેવી રીતે આ ચહેરાઓ જે છે તેમને શું કામ આપવામાં આવશે અને કયા પ્રકારની ભૂમિકા રહેશે? હાલ તેમને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું હતું કે હું કાર્યકર્તા તરીકે આવ્યો છું અને કાર્યકર્તા તરીકે કામ કરીશ, પરંતુ જયારે આ પ્રકારના ચહેરાઓ આવતા હોય અને મોટું માથું જયારે પાર્ટીમાં આવતું હોય તો તેને કોઈ ને કોઈ ભૂમિકા આપવામાં આવતી હોય છે, તેવું સ્પષ્ટ હોય છે। હાલ પણ જે છે વાત કરીએ તો તે રીતે સુપોષણ અભિયાન અંતર્ગત પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, એટલે ભાજપ અધ્યક્ષને જે છે તેના પેકેટ આપવામાં આવી રહ્યા છે અને ભાજપની
પોષણ અભિયાન છે તેની અંદર પણ આ લોકો જોડી રહ્યા છે તે મેસેજ આપવામાં આવ્યું છે. એટલે સામાજિક મેસેજ પણ અહીંયાથી આપવામાં આવી રહ્યો છે. આ તમામ જે મેસેજ છે ચૂંટણી પહેલા એ ખૂબ મહત્વના હોય છે સામાજિક દ્રષ્ટિએ પણ અને રાજકીય દ્રષ્ટિએ પણ. તો તે મેસેજો જે છે એ અહીંયાથી આપવામાં આવી રહ્યો છે. જી બ્રિજેશ આભાર આપનો. આપની પાસેથી વધુ વિગતો પણ આગળ મેળવતા રહીશું. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પૂર્વ સાણંદ નગરપાલિકા પ્રમુખ સહિતના નેતાઓ અત્યારે ભાજપમાં જોડાયા છે. સૌથી મહત્વનો ચહેરો પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડનો છે કે જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.